હાલો 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 અવાજ આવે છે દીકરાઓ અવાજ આવે છે મારો ઓડિબલ એ ભાઈ તમને કહું તો વાંધો નહી હાલો હવે આપણે ચાલુ કરી દઈએ ભણવાની

હોલ ટિકિટ ક્યારે અપડેટ કરવાનું બેટા હોલ ટિકિટ તમારી સ્કૂલમાં આવી જાય ને પછી અપડેટ કરવાની પ્રશ્ન એવો છે બેટા કે જો દ્વિચલ સમીકરણ સુસંગત હોય તો તે રેખા સુસંગત જો સાંભળજો સુસંગત મેં તમને શીખવાડ્યું છે કે સુસંગત એટલે સંપર્કમાં આવે તે સુસંગત હોય યાદ કરો સંપર્કમાં આવે તે સુસંગત હોય તો સંપર્કમાં કોણ કોણ આવે છેદતી હોય એ સંપર્કમાં આવે એટલે જવાબ આવે છે નવ માઇનસ ત્રણ છ માઇનસ છ ઓકે જવાબ આવી ગયો પેલો છો બાકીમાં ચેક કરો ત્રણ નો વર્ગ નવ માઇનસ ત્રણ છ વત્તા છ બાર થઈ ગયા નવ બાર માઇનસ છ છ થઈ ગયા નવ વત્તા ત્રણ વત્તા છ વધી જાય પાંચ પેપર હોય બેટા પૂરા થઈ ગયા હો પાંચ પેપર આજે પાંચમું પેપર છે આ ધ્રુવ જે પટેલ આપણે એ ટાઈમપાસ નથી કરવાનું એમાં મેં ઓલરેડી વિડીયોમાં કીધું જ છે કે એપી એપાઈ પૂછાય તમ તારી કરજો હવે અહીંયા જયારે એપ્લિકેશનમાં આવ્યો ને ત્યારે એપ્લિકેશનને લગતું જ કામ કરવાનું એટલે હવે કોઈ એ બીજા કોઈ ટાઈમપાસ ની કમેન્ટ નથી કરવાની

टू जेम वन टू चलो एम वन एक्स टू एम टू ત્રણ પંદર ના છેદ માં ત્રણ એટલે પાંચ તો ત્રણ અને પાંચ ક્યાં છે ત્રણ પાંચ રેડી

બાર કેટલા છે પંદર પોઈન્ટ ત્રણ તો ઝેડ શોધવાનો છે ઝેડ બરાબર પોઈન્ટ ત્રણ તેર તેરી ઓગણ ચાલીસ પોઈન્ટ છ પંદર દુ ત્રીસ માઇનસ ઝેડ કેટલા આવે નવ અરે વાહ વેરી ગુડ વેરી ગુડ ગણતરી કરવા જ મળો ફટફટ પી ક્યુ અને આર ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા અ લસા હંમેશા ત્રણેયનો ગુણાકાર આની જગ્યાએ જો ગુસ્સા અ પૂછ્યો હોત તો શું જવાબ આવત ગુસ્સા અ પૂછ્યો હોત તો શું જવાબ આવત ગુસ્સા અ પૂછ્યો હોત તો શું જવાબ આવત વેરી ગુડ જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસ્સા અ હંમેશા એક હોય અને લસા અ હંમેશા એ સંખ્યાનો ગુણાકાર હોય ઓલ ક્લિયર ઓલ સેટ આ કન્સેપ્ટ ભૂલાવો જોઈએ નહીં બોલો શું બધા કમેન્ટ બંધ કરી દો પ્રજાપતિ રાજ શું ક્વેશ્ચન છે બેટા બોલો જલ્દી બોલો બેટા શું ક્વેશ્ચન છે માયકોન નથી બેટા માયકોન નથી અત્યારે માઇક વાળી સિસ્ટમ નથી કરી લ્યો એવા સવાલ કરી લ્યો બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરું છું તો ચાલે તો અમે હું કે દિવસના બેટા અહીંયાથી ભાષણ કરીએ છીએ હે

એક થી દસ સંખ્યા માંથી પસંદ કરવાનું વિદ્યાર્થીને કહેવામાં આવે છે બે ના છેદ પાંચ ખબર પડે ને અવિભાજ્ય સંખ્યા બે ત્રણ પાંચ સાત અગિયાર સત્તર ઓગણીસ ઓગણત્રીસ એકત્રીસ એકતાલીસતાલી ત્રેપન હલો એક થી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે કોણ કહેશે કોઈ પૂછે એક થી સો કાર્ડબોર્ડ લખેલા છે પસંદ કરેલ પત્તું કાર્ડબોર્ડ એ અવિભાજ્ય હોય પૂછ્યું એક થી સો વચ્ચે પચીસ અવિભાજ્ય હોય સત્યાવીસ નો હોય પચીસ હોય એક થી સો ની વચ્ચે પચીસ અવિભાજ્ય સંખ્યા હોય કેટલી હોય પચીસ એક થી પચાસ માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય કોઈ પૂછે તો એક થી પચાસ માં કેટલી અવિભાજ્ય સંખ્યા હોય તો કે પંદર કેટલી હોય પંદર આઠ શું નો ખબર પડી બેટા બે શૂન્યો છે માઇનસ રૂટ પાંચ ને પ્લસ રૂટ પાંચ એટલે એક્સ માય બરાબર માઇનસ રૂટ પાંચ અને એક પ્લસ રૂટ પાંચ લીધો ઓલા ઓલી બાજુ લઈ ગયા એટલે એક્સ પ્લસ રૂટ ફાઈવ એક્સ માઇનસ રૂટ ફાઈવ અવ્યવ પાડ્યા છે ઊંધી પ્રોસેસ કરી બેટા ઊંધી પ્રોસેસ અવયવ પાડવાની બીજ શોધતા હતા ને એની ઊંધી પ્રોસેસ એટલે એક્સ સ્ક્વેર પેલું પેલું સરખું બીજું બીજું સરખું એ પ્લસ બી એ માઇનસ બી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ રૂટ પાંચ નો વર્ગ થાય પાંચ પાયલ જોશી સ્ટાન્ડર્ડ કે બેઝિક હેતુ લક્ષીમાં છે ને એનું કોઈ એમાં કોઈ શોર્ટિંગ નથી એ બધા કામનો જોઈએ આપણે યુટ્યુબમાં ત્રણ સેશન લીધા છે હેતુલક્ષીના હલ્લા બોલ

અને આમ તો હા અઢીસો તો ત્રણ સેશન બીજા પચાસ લઈને આવ્યો હોય તો અલગ સ્ટાન્ડર્ડ ના ગઈકાલે બીજા પચાસ હતા પચાસ મારા હતા પચાસ વિજ્ઞાન ના હતા સો ક્વેશ્ચન હતા ગઈકાલે તાંડવમાં યસ મહાતાંડવમાં અને એ બધા સુપર સોલિડ ક્વેશ્ચન હતા પ્રો લેવલ ના ક્વેશ્ચન હતા તમે ખાલી જુઓ તો ખ્યાલ આવે તમને cos θ 1/2 હોય તો sin cos x જો અહીંયા cos θ 1/2 અહીંયા cos θ 50 છે એમાં શું આપ્યો cos θ 1/√3 આપ્યો હોય જે આપ્યો હોય આ જુઓ sin θ cos x θ ઈ બે વ્યસ્ત છે ઈ બે વ્યસ્ત છે અને ઈ બે વ્યસ્ત હોય તો વ્યસ્તનો ગુણાકાર હંમેશા કેટલો એક હોય અહીંયા ગમે આપ્યો આ તો કન્ફ્યુઝન માટે છે આપણી બુદ્ધિ ચાલવી જોઈએ કે અહીંયા તો ઓહો હો 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 sin cos x છે સમજા વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય ટેક્સ્ટ બુકની ખાલી જગ્યા બે મધ્યસ્થના સૂત્રમાં એમ એમ્બરો એ જ સીએફ શું છે આવૃત્તિ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કુલ આવૃત્તિ હકીકતમાં ક્યારેક કામ પણ લખાય આ એમ સી ક્યુ એમાંય આવે કે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ પાંચરા આવશે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ ઓકે પંદર અને એકાવન નો ગુસ્સા એક નથી વિધાન ખરું છે કે ખોટું ગુસ્સા એક નથી ખોટું યસ આનો ગુસ્સા કેટલો છે આમ તો રેડી છે આમ તો સત્તર તેરી ત્રણ આનો ગુસ્સા ત્રણ છે એક નથી તો વિધાન સાચું આવશે ખોટું નહીં આવે વિધાન સાચું આવશે હોય તો કે બરાબર ચોવીસ ત્રણ મૂકી દો ત્રણ નો વર્ગ નવ માઇનસ અગિયાર તેરી તેત્રીસ પ્લસ ત્રણ નવ ને ત્રણ બાર માઇનસ તેત્રીસ કેટલા થાય ભાઈ તેત્રીસ માંથી જાય તો યસ ચોવીસ લખે છે તો કે બરાબર ચોવીસ આપ્યા છે પણ આપણે તો એકવીસ થાય છે તો આવશે શું જવાબ ખોટું હા હા ભાઈ બે રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે તો સમીકરણોની આવી જોડને અસંગત સમીકરણ યુગ્મ કહે એક બિંદુમાં છેદે એટલે કે સંપર્કમાં આવી સંપર્કમાં આવે તો એને સુસંગત કહેવાય અસંગત ન કહેવાય તો આપણને શું કીધું છે અસંગત તો આ વિધાન કેવું છે ભાઈ ખોટું ઘટના એ માટે સંભાવનાનો વિસ્તાર 0 લેસ ધેન ઇક્વલ ટુ લેસ ધેન પી ઓ લેસ ધેન 1 આવું જોઈએ એટલે આપણે શું કરી દઈએ ખરું પણ એકચ્યુઅલમાં આવે ખોટું આવું હોય ખરું આવે રેડી ચાલો સમાંતર શ્રેણી માટે એ પાંચ સત્તર તથા હોય તો ફોરડી સત્તર માંથી પાંચ જાય તો બાર ડી બરાબર ત્રણ ચોક બાર એ નવ જોઈએ છે એ પ્લસ આઠ ડી એટલે આપણને શું થઈ જાય એ નવ એ પાંચ છે એટલે જવાબ આવે કોના બરાબર એ નવ આ ગણતરી દર્શાવવાની હો આ ગણતરી દર્શાવવાની આ ગણતરી આપણે એક માર્કમાં ભલે પૂછ્યું પણ દર્શાવે તો વધારે સારું સ્પર્શ બિંદુની વ્યાખ્યા જણાવો વર્તુળના સ્પર્શક અને વર્તુળના અથવા તો વર્તુળ પરના એક કામ કરીએ પ્રોપર સમજાય એવી વ્યાખ્યાન ઈઝી રીતે યાદ રહી જાય એવી રીતે વર્તુળના જે બિંદુએ વર્તુળ નો સ્પર્શક સ્પર્શે તે બિંદુને સ્પર્શકનું સ્પર્શ બિંદુ કહે છે આ હું એ જ લખતો તો સ્પર્શક અને વર્તુળના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય છે હું એ જ લખતો તો પાર્થ હું એ જ લખતો તો ચિંતા ન કરું એ જ લખતો તો પણ પછી મેં લેખું છું ને ઈઝી રીતે યાદ રહી જાય વર્તુળના જે બિંદુ વર્તુળનો સ્પર્શક સ્પર્શે તે વર્તુળને મતલબ તે બિંદુને તે સ્પર્શકનું સામાન્ય અલગ સ્પર્શ બિંદુ કહેવાય વેદ પટેલ એનો જવાબ મારે નથી આપવો બેટા એવું નવરાય નથી મને હો એવો ટાઈમ પાસ કરવાનું મેં ના પાડી છે આજે ભારત ટોસ જીતે તેની સંભાવના પોઈન્ટ હોય તો ટોસ નહી જીતે એની સંભાવના ય વન માઇનસ પોઈન્ટ એક્સ બાર પણ એ પચીસ

નીચે ઉપર વડે છે એટલે આવશે અને લઘુવૃત્ત ખંડ નું ક્ષેત્રફળ એટલે ચોવીસ માં એ જવાબ લખનાર જો લઘુવૃત્તા માઇનસ અનુરૂપ ત્રિકોણ ચાલો

નાનું પછી મધ્યમ પદની નિશાની મોટા પદને છેલ્લી બે નિશાની ગુણાકાર નાના પદને એક્સ કોમન એક્સ પ્લસ સાત એક્સ પ્લસ સાત અહીંયા પ્લસ ટુ બરાબર ઝીરો એક્સ પ્લસ સાત એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો એક્સ પ્લસ સાત બરાબર ઝીરો અથવા એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો એક્સ બરાબર માઇનસ સાત

લેવાના છે આના ફૂલ બે માર્ક્સ મળે કોઈ ચિંતા નથી બેટા ફૂલ માર્ક્સ મળે કોઈ ચિંતા નથી ચાલો બીજ અવયવીકરણની રીતે હમણાં જ શોધાય એવી જ રીતે

अलग x माइनस वन बराबर जीरो अथवा सिक्स एक्स माइनस टू बराबर जीरो एक्स बराबर वन एक्स बराबर टू बाय सिक्स एक्स बराबर वन बाय थ्री इजे કોણ છે છવ્વીસ માં સમજણ નો પડી હે આમાં શું ન સમજણ પડી બેટા આ હવે છેક પૂછો છો તમે આ કોણ છે હે રોહિત કેટલામો લેક્ચર છે તમારો દીકરા તમારો કેટલામો લેક્ચર છે બેટા બોલો બોલો તમારો કેટલામો લેક્ચર છે દીકરા આ ઓલરેડી એક સૂત્ર છે જયારે બહુપદીમાં માં શૂન્ય નો ગુણાકાર ને શૂન્ય નો સરવાળો એવું આપ્યું હોય ને ત્યારે આ સૂત્ર લાગે આ સૂત્ર મૂકી દો એટલે બહુપદી તૈયાર થઈ જાય બહુપદીનો ઢાંચો છે બેટા હા તો પછી જ ભરાય ને પછી ભરજો વેદ હો વાંધો નહીં

લિંક જય હું કહેવાય હોલ ટિકિટ આવે ને ત્યારે કરજો અત્યાર છે ને આ ભણવાનું ધ્યાન દો મને બીજા વધારાના સવાલ નથી જોઈતા તમને કાંઈ પણ પ્રશ્ન હોય ને હેલ્પલાઇન નંબર છે તમારી પાસે મેં કેટલી વખત કીધું છે તમને કાંઈ પણ પ્રશ્ન હોય એ હેલ્પલાઇન નંબર છે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો હું તમારા એ સવાલને જવાબ દેવા બેસીશ તો પછી હું પેપર ક્યારે ભણાવીશ તો હું કન્ટેન્ટ ક્યારે આપીશ હું ભણાવીશ ક્યારે તમને બધુંય કામ હું કરું ક્યાંથી ભેગું થાય પ્રથમ બાવીસ પદોનો સરવાળો શોધવાનો છે ઓકે એ કેટલા છે આઠ ડી કેટલા થાય એટુ માઇનસ એવન માઇનસ પાંચ પ્રથમ બાવીસ કેટલા પદ બાવીસ પદ એટલે એન બરાબર બાવીસ એસ બાવીસ આપણે શોધવાના છે એટલે એન બાય ટુ એસ બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી નિયમ છે જો તમને નો ખબર હોય તો કહી દો જો તમે અહીંયા ગોળ કર્યો હોય ને તો પછી પૂરો કરવામાં ગોળ કાઉસ જ કરવો પડે અને જો તમે અહીંયા ચોરસ કાઉસ કરો ને તો પછી પૂરો ચોરસ કાઉસ કરવો જ પડે પૂરો કરવો જ પડે અધૂરો ન છોડાય એવો કાઉસ નો નિયમ છે અધૂરો ન છોડાય એટલે જીવનમાં યાદ રાખજો ગણિત જ્યારે જ્યારે લખો ત્યારે કૌંસ જો શરૂઆત કરી હોય તો એ કૌંસ પૂરો કરવો પડે બીજું જે કૌંસથી શરૂઆત કરી હોય એ જ કૌંસ પૂરો કરવો પડે ઓકે હવે અહીંયા ગોળ કર્યો ને અહીંયા ચોરસ કરો તો નો હાલે અહીંયા ગોળ છે તો અહીંયા ગોળ કહું નાનો કહું નાનો કહું આયુષી શર્મા શૂન્ય શોધ્યા વગરની ઘણી બધી રીતો બેટા આલ્ફા વન ઓપોન આલ્ફા પ્લસ વન ઓપોન વાળું ઘણું બધું કરાવી દીધું છે બરોબર ચાલો હવે એન કેટલા છે બાવીસ છેદમાં બે ટુ એ કેટલા છે આઠ બાવીસ માઇનસ વન ડી કેટલા માઇનસ પાંચ ચાલો બાવીસ ના છે માઇનસ નેવ્યાસી ભગવાનભાઈ માઇનસ નેવ્યાસીન સેવન નાઈન ચાલો અંતર શોધવાનું છે આખી રીત તો આવડે ધારો કે અને છે તો છે ને વર્ગ વાળો દાખલો કરવા કરે છે ને એ બી સ્કવેર વર્સ ટુ માઇનસ એક્સ નો સ્કવેર વાય છેલ્લે વર્ગમૂળ કરતા ભૂલી જાય છે એટલે એ વિદ્યાર્થીઓ આવી જ ટેવ પાડવાની તો પછી પછી મને નો કે સાહેબ તમે કીધું તું એટલે અમે હેરાન થઈ ગયા આપણે આવી જ કરી દઈએ વાંધો ને વાય ટુ માઇનસ વાય વન હોલ સ્કવેર છેલ્લે વર્ગમૂળ કરતાં ભૂલાઈ જાય છોકરાઓને એ બી સ્ક્વેર જ રહેવા દઈએ એટલે એટલે આપણે કાંઈ નહીં છાપરું ભલે દર વખતે ફેરવવું પડે એક્સ ટુ માઇનસ એ માઇનસ એ એક્સ વન એ હોલ સ્ક્વેર માઇનસ બી માઇનસ બી હોલ સ્ક્વેર આ થઈ ગયા માઇનસ ટુ એ હોલ સ્ક્વેર માઇનસ ટુ બી હોલ સ્ક્વેર સ્ક્ર ફોર બી સ્ક્ર ફોરનું ટુ આનું એટલે તો એ ઘણાય ભૂલ કરે હો આવું કરીને આવે પછી સ્કવેરનું વર્ગમૂળ એ બી સ્ક્વેર નું વર્ગમૂળ બી નો થાય જો કર્યું જો હેમંતસિંહ સોલંકી ધ્વનિ ચૌહાણ જો લોચો થાય એવું થાય વચ્ચે પ્લસ છે બેટા ટુ એ પ્લસ ટુ બી નો કરાય એનું હોય કઉસ તો શું આમ કરે જો ફોર એ સ્કવેર નું કરે ટુ એ ફોર બી સ્કવેર નું કરે ટુ બી વચ્ચે પ્લસ છે એમ ડાયરેક્ટ નો થાય ત્યાંથી જ માર્ગ જાય ત્યાંથી જ ઉડે ભૂલ ન્યા જ કરો છો ખાલી આમ થાય જો આ આમ એકચ્યુઅલમાં આમ થાય ચાર કાઉસમાં એ સ્કવેર પ્લસ બી સ્કવેર એકચ્યુઅલમાં એ આવું થઈ જાય ચારનું વર્ગમૂળ નીકળે તો કે આ ટુ નીકળે આનું ન નીકળે તો એટલે જો આ દાખલો પૂછાય થાવી જોઈએ પણ હવે ન થાવી જોઈએ લોચો ન મારતા બિલકુલ ન મારતા બેટા પરીક્ષામાં દાખલાઓ અઘરા નથી હોતા પણ ભૂલ પડાવે ને એવા હોય નો આલે કોણ છે આ પટેલ ખુશી નો આલે આજ જ આલે આ જ આલે નો આલે આના સિવાય કે આન્સર જ નથી આનો ખુશલી કારણ કે વચ્ચે પ્લસ છે વચ્ચે પ્લસ છે એટલે એ બી વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર ઓકે એ બી વર્તુળનો વ્યાસ છે વર્તુળ એમાં એ બી છે એનો વ્યાસ છે એમાં એ નથી ખબર આપણને પૂછ્યું છે કેન્દ્ર ઓ ટુ માઇનસ થ્રી અને બી

ટુ બરાબર એક્સ પ્લસ વન બાય ટુ ચાર બરાબર તો માઇનસ ત્રણ બરાબર વાય પ્લસ ફોર બાય ટુ માઇનસ સિક્સ બરાબર વાય પ્લસ ફોર વાય બરાબર માઇનસ દસ છેલ્લે લખવાનું છેલ્લે લખવાનું માઇનસ બે આવે બેટા માહિનસ બે નો આવે રાજ્યા ઉતાવળ ન કર બેટા રાજ્યા રાજુ માટે બિંદુ એ ના યામ ત્રણ માઇનસ દસ થાય એકમ ક્યાં છે બેટા આમાં એકમ નો આવ્યો બેટા અંતર હોય તો એ બધા આમાં ક્યાં એકમ હોય હોય હો હું હવે આમાં રફ ગણતરી કરાઈ છું આખું નહીં ગણાવું માનો હું એ લઈ લો આ બી લઈ લો આ સી લઈ લો ટેન એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ ત્રણ ચાર તો આ પાયથાગોરસ પરથી કેટલું હોય પાંચ બરોબર અને હવે અન્ય ત્રિકોણ ગુણોત્તર કીધા છે સાઈન શું થાય સામેની બાજુ છેદમાં કર્ણ કોઈ પાસે એ શું થાય વન અપોન ટેન એ એટલે ત્રણ ના છેદ માં ચાર સેક એ શું થાય વન અપોન કોષ ના છેદ માં ત્રણ અને કોસેક એ શું થાય

ગણતરી કરવી પડે ઓ એસી સ્કવેર બરાબર બીસી સ્કવેર પ્લસ એબી બી સ્કવેર ઈ ગણતરી કરવી પડે આખી ઓ એવો ચાન્સ નહીં લેવાનો કિંમત શોધો ટુ ટેન સ્ક્ર પિસ્તાલીસ ટુ ટેન પિસ્તાલીસ વન કોસ ત્રીસ વન બાય ટુ ઓલ સ્ક્વેર પ્લસ સાઈન સાઈઠ સોરી કોસ ત્રીસ છે ને રૂટ થ્રી બાય ટુ આવશે ને રૂટ થ્રી બાય ટુ પ્લસ રૂટ થ્રી ટુ ઓલ સ્ર એટલે બે એકનો વર્ગ એક વત્તા ત્રણ વર્ગના છેદમાં ચાર પ્લસ છે ના છેદ માં ચાર એટલે ટુ પ્લસ ત્રણ છેદમાં બે બે ચાર ને ત્રણ સાત ના છેદ બે બે તમે બધા શું કામ કરો છો ખબર કારણ કે ટેક્સ બુક માં છે ને અહીં માઇનસ આય પૂછ તમે એમ એટલે આ તમે ઝીરો કરીને આ જવાબ બે કરીને આવો આઈ નો આઈ નો આઈ કનો દેટ આઈ કનો દેટ આઈ કનો દેટ એટલે તમે બધા બે કરો વ્યાજબી છે કારણ કે ગોખ્યું હોય આપણે હાલો દાખલો આપણે એ જ કર્યો હોય નવીન તો કર્યો જ ન હોય એમ જ એટલે આપણને એમ થાય કે ઓ વાવ એવું જ થયું ને મને ખબર હોય ને કોમન કાઢવામાં તકલીફ પડે કોમન કાઢવામાં તકલીફ મેં બહુ મસ્ત શીખવાડ્યું બેટા કોમન કાઢવા માટે ચલમાં જોવાનું નાની ઘાત ચલમાં જોવાનું નાની ઘાત એ કોમન નીકળે અને અવયવમાં આંકડો કયો કોમન નીકળે એના માટે મેં કીધું હતું કે એ બે પદ જે બેય પદ છે એ બેય કોના ઘડિયામાં એવી મોટી સંખ્યા કે એ બેય કોના ઘડિયામાં આવે જેમ કે હું તમને કહું કોમન કાઢવા વાળું તો આવ્યું સિક્સ એક્સ સિક્સ એક્સ આ બેય જોવાનું આ બે છ એવી મોટી સંખ્યા કે કોના ઘડિયામાં આવે તો કે છ કદાચ આની કે હું તમને એમ કહું કે એક રકમ લખું પચીસ એક્સ સ્ક્વેર પ્લસ પાંત્રીસ એક્સ આ જે હોય હવે આમાંથી કોમન કોણ નીકળે તો આ બે કોના ઘડિયા મોટી સંખ્યાક બે કોના ઘડિયામાં આવે એટલે કે ગુસ્સા લેવાનો આ ગુસ્સા પાંચ ગુસ્સા લેવાનો ઇન છોટી બે સંખ્યાનો ગુસ્સા છે ને કોમન નીકળે હેમ આવે કે હજી કઈ તકલીફ જીનાત એ જીણિયા જીણ્યા હા રેડી આપણા ભાવિન સર છે ને ભાવિન સર એની દીકરીનું નામ એ જિન્નત છે એનું ઝીણીઓ કહું એ જીણિયા એમ કે અને મને જોવે ને એટલે ગાંડી થઈ જાય ધોઈડી ધોઈડી આવે મારી પાસે કોઈ પાસે ન જાતી નાની હતી ને તો મારી પાસે આવતી નહીં કે લખવાનો જ કે લખવાનો બેટા ત્રણક વર્ષની છે હાલો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ અહીં લોચો મેરો તો ને તમે હાલો ચોત્રીસમો જમીન પર એક ટાવર શિરોલમ સ્થિતિમાં છે કદાચ જે વચ્ચેથી જોડાણ હશે હમણાં એને એમ થયું આટલા બધા દાખલા કેમ સ્કીપ કરી દીધા અલ્યા ભાઈ પહેલા ઘણા નાખતા એ તો આગળ હું બતાવવા લાગ્યો તો રેડી દીપિકા કોમેડી કોમેડી તારી થઈ જાય બેઠા એ ધ્યાન દઈ દે ભણવામાં ટોપી જમીન પર એક શિરોલંબ ટાવર મતલબ એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તેના પાયાથી પંદર મીટર દૂર રોસ્ટ થઈ ગઈ દીપિકા આવતા હવે રોષ્ટ થઈ ગઈ મેહુલ રબારી તમારા અનુભવ પ્રમાણે પેપર હાર્ડ આવશે અમુકના વિડીયો જોઈને પાસે મને સવાલ કરવા આવશે મેહુલ રબારી બેટા હું હર હંમેશ કહું છું કે પેપર ક્યારે અઘરા કે સહેલા આવતા જ નથી હા એક કે બે સવાલ કદાચ ટ્વિસ્ટ કરીને મૂકવા હોય ને તો એ મૂકે પણ આપણી પાસે જનરલ ઓપ્શન છે એટલે પેપર હંમેશા સહેલા આવશે બીજું તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે ક્યારેય પેપર અઘરા કે હેલા ન હોય હા અત્યારની પહેલાં પહેલા જે અથવાવાળી સિસ્ટમ હતી ને એમાં કહી શકાય કે પેપર અઘરું હતું કેમ તો કે અમુકમાં ઓપ્શન જ ન મળતા હોય તો એમાં કહી શકાય પણ હવે તમારી પાસે જનરલ ઓપ્શન છે એટલે પેપર હંમેશા હેલું હોય એમાં મીડિયમયનું આવે અઘરું આવે એ હેલુય નું આવે મતલબ હેલું તો આવે જ પણ અઘરું ન આવે ને મધ્યમ અયનું આવે એમ પછી તમારી મહેનત ઉપર ડિપેન્ડ કરે હવે માનો કે બે દાખલા મેં ટ્વિસ્ટ કરીને મૂક્યા તો એ બે દાખલા સ્કીપ કરી દો બાકીના છે એ ટેક્સ્ટબુકના બેઠે બેઠા છે એ અટેન્ડ કરો તમે સમજો એક મેન્ટાલીટી સમજો સમજ્યા તમે બાકી એમાં કઈ પ્રેડિક્શનમાં તો પ્રેડિક્શન તો આઈએમપી આપું જ છું તમે કદાચ મારું પ્રેડિક્શન જોવું હોય કે મારા અનુભવના આધારે તો ગયા વર્ષના આઈએમપીના વિડીયો જોજો અને પેપર સોલ્યુશનના વિડીયો જોજો એટલે તમને ખ્યાલ આવશે કે મેં ક્યારે ક્યારે હું હું આઈએમપી આપ્યું તું હવાર-હવારમાં આઈએમપી આપ્યો અને બપોરે પેપરમાં આવે નવીન કાઈ ન હોય હાઈડ્રોજ કરવાનું પટેલ ખુશી તમે ખાલી ભરોસો રાખો અહીંયાથી જે પ્રોવાઈડ કરીએ છીએ ને એ કરો ટેન્શન ન લ્યો અમે તમારા હારા માટે જ મહેનત કરતા હોઈએ અમે એવું ન ઈચ્છીએ તમારું બગડે તન્વી પરમાર એમાં નજર જ નાખવાની આઈએમપી આપી ઓલરેડી બીજા આઈએમપી તો આપ્યા જો એલામાં

બોર્ડ ટાઈમ દસ ને નો છે ને હું સવાર છ વાગે લેક્ચર આપીશ ચિંતા ન કરો એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે આ એક અર્ધગોલક ઉપર પોલો નળાકાર છે અર્ધગોલક વ્યાસ ચૌદ વાસણની કુલ ઊંચાઈ તેર આ સાત આ છ થાય આર્ધ ગોલક માટે ચૌદ ત્રીજિયા સાત નળાકાર માટે ત્રીજિયા સાત સેન્ટીમીટર ઊંચાઈ કુલ ઊંચાઈ માઇનસ ત્રીજા કુલ ઊંચાઈ કેટલી છે બરાબર નળાકાર નું ઘનફળ વધતા અર્ધ ગોલક નું ઘનફળ નળાકારનું ઘનફળ એટલે પાયર સ્કવેર એચ પ્લસ ટુ બાય થ્રી પાયાર ક્યુબ પાય સ્ક્વેર કોમન એચ પ્લસ ટુ બાય થ્રી આર કિંમત મૂકો બાવીસના છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા સાત એચ છ વત્તા ટુ બાય થ્રી સાત પૂછી લ્યો ટાઈમ પાસ વાળા સવાલ પૂછી લ્યો કાંઈ વાંધો બાવીસ સત્તા એકસો ચોપન બત્રીસ ના છેદમાં ત્રણ બરાબર છે ને ગુણાકાર ગુણાકાર તો જવાબ તમારું કરીને ભાગાકાર પાછા ભૂલતા નહીં બત્રીસ કઈ રીતે આવું થાય સિક્સ પ્લસ ચૌદના છેદમાં ત્રણ કારણ કે સાત દુ ચૌદ છ તરી અઢાર અઢાર વત્તા ચૌદ છેદમાં ત્રણ તો કેટલા થાય બત્રીસ ના છેદમાં ત્રણ અર્ધ ગોલક ઉપર તેટલી ત્રીજા વાળો શંકુ ગોઠવીને બનાવાયો છે અર્ધ ગોલક ઉપર શંકુ ત્રીજા એક સેન્ટીમીટર અર્ધ ગોલક માટે ત્રીજા

અલ્યા યુટ માં આવશો ને એટલે આપો બધી ખબર પડી જાય પેપર આવશે ને એટલે આપો બધી ખબર પડી જાય પાર્થ આ ગુણિતમાં તો પાઈ ના ગુણિતમાં છે ને એક ગુણ્યા પાય પાય હવે રેડી ધ્રુવંશી બાદ તમને ના પાડું છું બેટા એલ બાર પોઈન્ટ પાંચ સી એફ વીસ દસ બધું એલ પ્લસ એન બાય ટુ માઇનસ સીએફ છેદમાં એફ એચ એલ કેટલા ભાડા બાર એન કેટલા છાસઠ ના છેદમાં બે સી એફ કેટલા અગિયાર એફ કેટલા વી કેટલા? બે હાડાબાર બાવીસ 2. છેદ માં બે હાડાબાર વત્તા અગિયાર ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ પોઈન્ટ ઓકે છત્રીસ મો સમજાવવાનો શું તકલીફ છે આમાં બેટા પાયના ગુણિતમાં કીધું છે ભગવાનભાઈ ઓકે પાર્થ ભગવાન ભાઈ અહીંયા આનું ઘનફળ કીધું છે તો શંકુનું ઘનફળ વન થર્ડ પાયાર અદગોલગુ ઘનફળ ટુ બાય થ્રી પાયાર ક્યુ વન થર્ડ પાય આર કેટલા છે એક એચ કેટલા છે એક ટુ બાય થ્રી પાય આર કેટલા છે એક સાદુ રૂપાયું વનનો વર્ગ વન એકા વન એટલે વન બાય થ્રી પાય

આનું સમીકરણ બે ના છેદમાં દસ વત્તા ત્રણ ના છેદમાં દસ બરાબર તેરના છેદમાં દસ ડાયરેક્ટ સમીકરણ આવું ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર તેર ફોર એક્સ પ્લસ ફાઈવ વાય બરાબર ત્રેવીસ આદેશ કીધો ચોખવટ કરી છે તો પછી એમાં ન ડગે ન ફગે તમારે એ જ રીત કરવી પડે એમાં કોઈના બાપુજી નું પછી હાલે હા એમય હાલે પેલા દહ વડે મલ્ટિપ્લાય કરી દો તોય હાલે બેટા આ બેઝિક નું છે બેટા બેઝિક કે સ્ટાન્ડર્ડ તમારે બધું જોવાનું જ છે આ એક આ બે સમીકરણ એક પરથી એક્સ ને કરતા બનાવવું તો તેર માઇનસ થ્રી વાય આખા છેદમાં બે તેર માઇનસ થ્રી વાય બે ભાગાકારમાં

છ વાય વાય બરાબર ત્રેવીસ પાંચ વાય માઇનસ છ વાય માઇનસ વાય ત્રેવીસ માઇનસ છવીસ એટલે માઇનસ વાય બરાબર માઇનસ ત્રણ તો વાય બરાબર કેટલા એવા ત્રણ આ ક્યાં મૂકી દેવું સમીકરણ શામળા સંજય બ્લુ સમજી લેજો જે પૂછી છે ને ઓલરેડી ઘણા બધા વિડીયો ચાર માર્ક ના પૂછાય ત્રણ માર્ક ના પૂછાય ઓલરેડી બધું મૂક્યું છો એમાં જોઈ લેજો દીકરા તમે અત્યારે છે કે એવા સવાલ પૂછો છો તો અત્યાર સુધીના યુટ્યુબના વિડીયોમાં અમે મહેનત કરીએ એનું શું તમે જોતા જ નથી તો તમને આવા સવાલ નહીં ત્યારે થાય જ નહીં ઓ દીકરા ચલો હવે વાય બરાબર ત્રણ ને સમીકરણ ત્રણ માં મૂકતા એક્સ બરાબર તેર માઇનસ ત્રણ ઇન્ટુ ત્રણ છેદમાં બે ચાર ના છેદમાં બે એટલે એક બરાબર બે તેર માઇનસ નવ એટલે ચાર ચાર ના છેદમાં બે એટલે બે કદાચ લાઇટે ઝટકો મારો સેવ કલ્લો ક્યાં પાંચ લખ્યું છે મેં અહીંયા આ રકમમાં છે બેટા આ બીજા સમીકરણ પરથી ફોર પછી એક પાંચ વાય અહીંયા છે ભગવાનભાઈ ધ્યાન સમીકરણ બે પરથી હો એટલે પાંચ વાય એવા એટલે અહીં પાંચ વાય એવા હો આદેશ નિરીત હરખી સમજો બેટા વર્ષ પૂરું થવા એવું પરીક્ષા નાડે દહ દી છે થી અને તમે આદેશની રીતમાં એવા લોચા મારો ક્યાંથી ચાલશે હે દીકરા હવે આ લોપની રીતે કીધો છે એક કલાક થઈ બેટા એક કલાક એક કલાકમાં આપણે સેક્શન એ અને બી બે પૂરા કર્યા અને બધાય દાખલા સાથે તેર માંથી નવ દાખલા એટલે ચાર દાખલા ઓલરેડી એક્સ્ટ્રા ગણ્યા એક કલાક કઈ નથી થઈ હજી ચાર મિનિટની વાર છે તમને સમજાવતા સમજાવતા તમના તમારા સવાલના જવાબ દેતા દેતા એક કલાકમાં બધું પૂરું કર્યું તમને સમજાવતા સમજાવતા બ્રેક એટલા માટે લેવો છે મારે બ્રેક એટલા માટે લેવો છે પાંચ મિનિટનો પીઠ છે ને એમાં દુખાવો થોડો વધારે થાય છે એટલે હમણાં ઓલા આર્યભાઈને કહીશ ને મસ્ત ઘડી કામાં હરખાઈથી દાબી દે ને એટલે રેડી થઈ જાય એટલે હમણાં જવું જસ્ટ બસ યું ગયા ઓર યું આયા ખબર નહીં પણ હવે આ પીઠમાં દુખાવો વધી ગયો છે હવે પણ વાંધો નહીં ચિંતા ન કરો આપણે એમ જ રજા નથી હો રજા નથી દીકરાઓ હા પાંચ મિનિટ દીધીશ સિંહને કઈ થવું થવું ન જોઈએ નહીં થાય દીકરા નહીં થાય પગ ભાંગલો હશે છે ને તો એક પગે ઉભો રહીને ભણાવી તમે તાર ચિંતા ન કરો સમજા ગયા નહીં આગળના વર્ષે થયું હતું મારું એક્સિડન્ટ થયું હતું એક્ઝામ ઉપર જ એન્ડમાં જ આ પગ આખો જામ હતો નહોતું હલાતું પણ એક પગે ખેંચી ખેંચીને મેં ભણાવ્યું એ ચિંતા ન કરો તમે ટેન્શન ન લ્યો એમ જાય હું કદાચ હોસ્પિટલમાં આવીશ ને તો ત્યાંથી લાઈવ લેક્ચર લઈશ ડૉક્ટરને કંઈ હાલો એ અડધી કલાક મને બ્રેક આપો નીકળો હાલો બધા ખાલી કરી દો મારા છોકરાઓને ટાઈમ દેવાનો છે તમે ચિંતા ન કરો હા એટલે પાછા ઘણા મૂંઝાઈ જાય આવ્યો હમણાં જ આવ્યો જસ્ટ આવ્યો

હવે ચોખવટ કેરી છે લોપ કીધો છે તો કઈ વાંધો નહીં લોપ તો ડાયરેક્ટ થાય એમ છે આમાં માઇનસ પ્લસ માઇનસ ભૂમ ચાર વાય પ્લસ વાય પાંચ વાય માઇનસ મારા પરથી માઇનસ ત્રણ માઇનસ સિક્સ થ્રી એક્સ બરાબર છ માઇનસ છ વત્તા બાર બરાબર છ માટે એક્સ બરાબર બેન રેડી રેડી થઈ ગયું હા હા હમણાં એમાં એવું નથી આ પહેલી વાર નથી આવું ઘણી બધી વખત થાય છે એટલે આરી અને ખબર છે આની ટ્રીટમેન્ટ શું કરવાની એ છે ને આમ ટચાકિયા ફોડી દે પીઠ ઉપર આમ બે હાથ રાખીને ફાટ કરતો ઝટકો દે એક એટલે તચાકિયા ફૂટી જાય ઓકે અમરત વણઝારા યુટ્યુબમાં લાઈવ કરવા ના ના ભાઈ યુટ્યુબમાં લાઈવ કરવા નહોતો ગયો ભાઈ લાઈવ કરવા ક્યાંથી ગયો હું હાર્યન બોલાવ્યો તો નીચે હૂઈ ગયો આરિયોભાઈ માથે બેન આમ બે હાથ આય પીઠ ઉપર રાખીને આમ ઝટકો બાળ કર એ તો વિડીયો મેં લાઈવ કરાવ્યો હોય કયો વિડિયો લાઈવ છે અત્યારે હા મારો લાસ્ટ લેક્ચર છે બેટા મન ચાલો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ પાંચ અંતિમ પદ પિસ્તાલીસ ચારસો એન શોધો ડી શોધો એસ એન છેલ્લા પદ વાળું સૂત્ર મૂકીએ એસ એન બરાબર એન બાય ટુ એ પ્લસ લાસ્ટ હલો હા બોલો બેટા વિદ્યાકુલમાં જોઈને છો તમે ઓકે પેપર સોલ્યુશન બેચમાં તમે જોવો છો લેક્ચર હા કયો લેક્ચર ચાલે છે અત્યારે તો અટેન્ડ કરો દીકરા જુઓ જરાક ટાઈમ ટેબલ ચાલુ લેક્ચરમાં તમે ફોન કરશો તો કેમ હાલશે અને મેથ્સનું પેપર સોલ્યુશન બે ચાલે છે તો પેપર જોશે કોણ તો હમણાં નેટવર્ક નહીં આવે તો વોટ્સઅપમાં કેમ તમને દાખલો મોકલો હ ને ટાઈમિંગ જુઓ પહેલાં પછી ફોન કરો ચાલો ચારસો કેટલા નથી ખબર પચાસ છેદ માં બે પચીસ એન બરાબર ચારસો ના છેદ સોળ એન બરાબર સોળ એક કામ થઈ ગયું હવે સામાન્ય તફાવત ડી જોઈએ છે તો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન એટલે છેલ્લું પદ કેટલું છે પિસ્તાલીસ એ કેટલા છે પાંચ એન કેટલા છે હમણાં જ મેળા ગરમા ગરમ માઇનસ વન ઇન્ટુ ડી પિસ્તાલીસ માઇનસ પાંચ ચાલીસ સોળ માઇનસ વન પંદર ડી બરાબર ચાલીસ ના છેદમાં પંદર આઠ પંજા ચાલીસ ત્રણ પંજા પંદર બરાબર આઠ ના છેદમાં ત્રણ છે ને ઈઝી બધા ફટફટ થાય ફટફટ થાય દાખલા પણ ક્યારે પ્રેક્ટિસ હોય ત્યારે અધરવાઈઝ ના થાય ના થાય ના થાય ના થાય અક્ષ હવે એક્સ અક્ષ કીધું છે એટલે એ શું હોય એક્સ ઝીરો એ અને બી ને જોડતા રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે આકૃતિ તો મજા આવી માનો કે ભાઈ એમ વન જેમ એમ ટુ ગુણોત્તર માં વિભાજન કરે છે યામય શોધવાનો છે અને ગુણોત્તરય શોધવાનો છે

તું હતો પ્રેમ પ્રેમલા તું હતો ફોન કરવામાં તાર નામ પ્રેમ છે તને પ્રેમથી ખીજાણો જોતો હોય તો જોયા વગર કોલ કરતો હા અહીંયા તો એવું હોય ભાઈ ઘડી ખીજાઈ જાય ને ભૂલી જાય પ્રેમય કહેતો હોય છે કે આને ક્યાં ફોન થઈ ગયો હાલો

ચાલો હવે એમ વન અને એમ ટુ તો આપણી પાસે વન વન આવી ગયા છે વન વન આવી ગયા છે એટલે એક્સ ટુ નથી ખબર કઈ ને હાલ ને કિંમત જ વન એક્સ ટુ માઇનસ ચાર પ્લસ વન એક્સ વન 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 છેદમાં પ્લસ પ્લસ એટલે માઇનસ ચાર વન છેદમાં ટુ માઇનસ થ્રી બાય ટુ તો વિભાજન બિંદુ શું થઈ ગયું માઇનસ થ્રી બાય ટુ ઝીરો ફરી સમજાવું શું ફરીથી સમજાવું બેટા રાવલ તનિષા શું ફરીથી સમજાવું એ વિભાજન બિંદુ આપ્યું છે એક્સ અક્ષ છે એ વિભાજન બિંદુ છે એક્સ અક્ષ કાપે છે તો એક્સ અક્ષ એટલે શું હોય એનો એક્સ આમ એક્સ હોય વાય આમ ઝીરો હોય એટલે પેલા મેં ઝીરો છે એટલે મેં વાય આમ લઈ લીધો ખાલી વાય આમ જ લીધો વિભાજન બિંદુનો વાય આમ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છે એમ પ્લસ એમ ટુ કિંમતો મૂકી એમ વન એમ ટુ એમ નમ રહેવા દીધા ગુણોત્તર લીધો એમ વન ના છેદમાં એમ ટુ પાંચ ના છેદમાં પાંચ એટલે વન જેમ વન થઈ જાય અને પછી એનો લીધો એમ વન ને એમ ટુ ની જગ્યાએ તનિશા સાધરૂ પોલે એક્સ મળી જાય બંને એમ સાથે લ્યો તો નો ભેગું થાય ને બેટા તો પછી આગળ જતા સરખાવા પડે કે હવે આમ સરખાવતા ને બંનેના એક્ સરખાવતા પણ પેલા આમ લેવા પડે એટલે તમને એમ વન એમ ટુ મળે અને પછી લેવા પડે ત્યારે જઈને મળે નહીતર ન મળે આમાં બીજું કાંઈ નિયમ જ નથી સિકવન્સ એક જ છે પેલા વાયમ બે હાઈરેલીઓ તો તમારે પેલા વાય આમ સરખાવવો પડે કેમ તો કે ઝીરો છે એટલે તમને એમ વન મળી જાય હાલો કદાચ ઝીરો ન હોત ને કાંઈક હોત તોય તમારે પેલા આમ સરખાવવો પડે તો તમને જે અનનોન વસ્તુ છે એ પછી મળે ત્રિકોણ પ્રકાર આપી દો હોમવર્ક માં આ કરી લે દીપિકા એવા સવાલ કરી લ્યો હું ટાઈમ પાસ જ કરવા મેં ના નથી પાડી અમે તમારું રિઝલ્ટ કેવી રીતે જો હું કરી લ્યો હજી એવા સવાલ કરી લ્યો હું ભઢિયાર કૃપાલી હમણાં હિન્ટ આપવાનો જ હતો હું કે ભાઈ તમે આવી રીતે આમ કરજો આવી રીતે આમ કરજો ત્રિકોણનો પ્રકાર ત્રણ વખત અંતર સૂત્ર જો બે બાજુ સરખી આવે તો સમજવી બાજુ ત્રણે બાજુ સરખી આવે તો સમ બાજુ ત્રણે અલગ અલગ આવે તો વિષમ બાજુ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય તો કાટકોણ ત્રિકોણ બે બાજુ સરખી હોય અને બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુનો વર્ગ જેટલો હોય તો સમજવી બાજુ કાટકોણ ત્રિકોણ હાલો એક વર્તુળ છે એને ચતુષ્કોણ પરિગત છે એ બી ડી એ બી ઓગણસિત્તેર બીસી 79, CD, સીડી તો AD શોધો ઓગણસિત્તેર ને 4, આમાં 7.9 પોઇન્ટ નાઇન હે છે આઈ થિંગ પોઇન્ટ છે આમાં મિસ્ટેક છે મિસ્ટેક મિસ્ટેક છે 6.9 પોઈન્ટ હોવું જોઈએ સેવન્ટી નહીં સેવન હોવું જોઈએ સિક્સ સેવન પોઇન્ટ નાઇન બરોબર હાહા મિસ્ટેક છે આઈ 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 અંડરસ્ટેન્ડ ધેટ કે મિસ્ટેક છે ભાઈ ચાલો એ બી પ્લસ સીડી બરાબર એડી પ્લસ બીસી સિક્સ પોઇન્ટ નાઇન પ્લસ ફોર બરાબર એડી પ્લસ સેવન પોઈન્ટ નાઇન આ બાજુ આવી જાય તો માઇનસ સેવન પોઈન્ટ નાઇન એટલે સિક્સ પોઈન્ટ નાઇન માઇનસ સેવન પોઈન્ટ નાઇન માઇનસ વન ચાર નમ એડી નમ એડિન કરતા હવે જરા સમજાવું શું સમજાવું યુવરાજસિંહ કે જયારે આવી રીતે વર્તુળ છે એ પરિગત ચતુષ્કોણ હોય તો સામે સામેની બાજુનો સરવાળો સરખો થાય એટલે કે આ નો સરવાળો બરાબર આ નો સરવાળો ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં બિંદુ પી છે માનો કે વર્તુળ આ ઓ કેન્દ્રિત છે બહારના ભાગમાં બિંદુ પી છે સ્પર્શકો બરાબર પતાવાનું ને પાર્થ એક્સ ઓ વાય એકસો દસ છે એક્સ ઓ વાય

ભાઈ છે મને ખબર બે માર્ક નો છે પણ ઘણી વખત પૂછાય હેલા દાખલા ઓતા માર્કમાં મૂકી દઈએ પણ ન્યા માર્ક તમારો જાય આવી રીતે જ જાય પેપર હેલું હતું હમણાં ઓલા દાખલા બે 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 કરતા જેમ બે આવે ઓલો સરવાળો હતો એટલે બે વત્તા ત્રણ બાય ટુ ત્રણ બાય ફોર ત્રણ બાય ફોર આવે દોઢાવ

ચાર એફ ટુ નવ હજાર ચાલો ઝેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફઝીરો માઇનસ એફ ટુ ઇન ટુ એચ છોકરાઓ બહુલક છે ને જો સાંભળજો સાંભળજો છોકરાઓ છે ને ક્યાં ભૂલ કરે છે બહુલકમાં છે ને મધ્યસ્થના સૂત્ર લખીને સંચય આવૃત્તિ વાળો દાખલો ગણીને આવે છે એટલે વસ્તુ યાદ એ રાખજો કે સીએફ વાળું સૂત્ર છે ને એ મધ્યસ્થમાં આવે તેરમું ચેપ્ટર આંકડા શાસ્ત્ર આમ સાવ સહેલું પણ સૂત્રમાં જો લોચા લાગી ગયા તમને એમ થાય મેં તો હા વાંચું ગણું જ પણ કીધું એ મધ્યસ્થ અને સૂત્ર લગાડીને આવે બહુલકનું કીધું એ બહુલક સૂત્ર લગાડીને આવ્યા મધ્યસ્થ થાય આવું હું તમને ટુ બી ઓનેસ્ટ કહું જ્યારે બે હજાર ને પંદર વખતમાં

અને સામે છોકરાઓ હતા દસમા માં લેક્ચર લીધો મધ્યસ્થ નું સૂત્ર લગાડી દીધું બહુલક ની જગ્યાએ રાજકોટ થેન્ક યુ બેટા પાર્થ થેન્ક યુ હવે એવું બધું તમે લખશો તો હું પાછો રડી જઈશ આવું બધું બહુ ન લખવાનું એટલે હું એક તો ઢીલો માણા કેવું લખું છે એણે કે મારા મસ્તી કરાવનાર મીઠા થોડા કડક એવું તમે બહુ ન લખો યાર એ કંઈ વાંધો નહીં હજી છીએ જ આપણે સાથે પણ એ તો આપણે અહીંયા એ એપ્લિકેશનમાં છેલ્લો લેક્ચર છે તમે આવું બધું ન લખો યાર મળશું હજી યુટ્યુબમાં પણ સ્પેશિયલી આવી રીતે પર્સનલી નહીં મળી શકાય આખું વાક્ય જબરદસ્ત લખ્યું ફરી વાંચવું કમેન્ટ બંધ કરી દો મારે ફરી વાંચવું છે કમેન્ટ બંધ કરી દો પાર્થિયાની ની મારે કમેન્ટ વાંચવી છે બસ કમેન્ટ બંધ કરી દો દીકરાઓ તમારી કમેન્ટ આવે ને એટલે ઓલી કમેન્ટ ઉપર વહી જાય ગાયબ થઈ જાય સર મારા મારાુટ્યુબ અને વિદ્યાકુલના તમારી સાથેના જે અનુભવો છે તેમનો આજે પૂરા થશે પરંતુ તમે હૃદયમાં અને આશીર્વાદમાં સાથે જ છો પરંતુ આખા વર્ષ દરમિયાન જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો તમારો વાહલો વિદ્યાર્થી ગણી મને માફ કરજો અંતે મારા મસ્તી કરાવનાર મીઠા થોડા કડક એવા ગુરુશ્રી સાહિલ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન પાર્થવતી વાહ ભાઈ વાહ ઇલેવન્થ સાયન્સમાં મેથ્સ લેજો ને કોને કોને આવવાનું ચાલો બોલો હાલો તો ગોઠવીએ કંઈક હું લેવાનો છું રાદડિયા ભૂમિશ્વ ચોક્કસ થી બેટા આવજો ચોક્કસ થી એ યાર ન લખો તમે એવું ન લખો રોર આવશો તમે આલો લેક્ચર લેવા દો મને પણ નહીં છોકરાઓ જોવા બે મિનિટ લઈશ તમારી બે મિનિટ લઈશ શરૂઆત કરીને જ્યારે વિદ્યાકુલમાં ભણાવવાની અને રૂવાડા ઉભા થઈ ગયા શરૂઆત કરીને ત્યારે અમે એવું નહોતું વિચાર્યું કે આ પરિવાર આવડો મોટો થશે અમે સપને નહોતું વિચાર્યું કે ગુજરાતના ખૂણે ખૂણેથી છોકરાઓ છે અમારી પાસે ભણશે ઇમોશનલી અમે આટલા કનેક્ટ થઈ ગયું છું આપણે એકબીજાને જોયા નથી મતલબ તમે મને જોયા છે પણ મેં તમને જોયા નથી કોણ વિદ્યાર્થી કેવો છે કઈ સ્ટુડન્ટ દીકરી કેવી છે એ મારા માટે કેવા ભાવ એના મનમાં છે સ્ટુડન્ટ છે છોકરો છે મતલબ એના મનમાં મારા પ્રત્યેના ભાવ કેવા છે હું લેક્ચર લેતો હોય તમારા એક્સપ્રેશન્સ મને જોવા નથી મળતા હું હસાવું છું તમે અહીંયા ઇમોજી મોકલો છો બસ એ પણ તમે જ્યારે હસતો ચહેરો મેં ક્યારેય તમારો નથી જોયો ક્યારેક ખીજાવ છું તો તમારા ચહેરા ઉપરના ગુસ્સાનો હાવભાવ મેં નથી જોયો તમને ક્યારેક નથી સમજાતું તો તમારા મન ઉપરની જે જે લકીર કન્ફ્યુઝન વાળી મેં નથી જોયા તમારા ચહેરાઓ ક્યારેય નથી જોયા તમે મને જુઓ છો પણ એક કમેન્ટ તમારું નામ અહીંયા મારી સામે છે જે છે એ જ છે અને આટલા આખું વર્ષ આપણે બધા એકબીજાથી કનેક્ટ છીએ અને ભણીએ છીએ ભણાવીએ હું તમને ભણાવું છું અને તમે મને એટલું માનો છો તમે મારું માનો છો હું એમ કહું કમેન્ટ બંધ એટલે કદાચ પાંચસો છોકરાઓ લાઈવ હોય પણ એક કમેન્ટ નથી આવતી એ મારા માટે મારા માટે બેસ્ટ અચિવમેન્ટ કહેવાય કે તમે અહીંયા ઓનલાઈન રહી ઓનલાઈન રહી અને તમે આટલો મારું માનો છો નહીંતર હું શું કરી લેવાનો હાલો તમે કમેન્ટ કરું હું એક વખત એમ કહું કમેન્ટ બંધ એટલે તમે બંધ કરી દો છો આનાથી આનાથી મોટી એચિવમેન્ટ મારા માટે બીજી કઈ નથી તમારું એટલું માનો છો અને મને ઘણા પૂછે કે તને શું મળે ઓનલાઈન હું હજુ એ ગામડે મારે હમણાં જ મારા મેરેજમાં ગયો ને ગામડે મેં મારા મેરેજમાં ગામડે ગયો ને એટલે મને પૂછે તું સાહેલ કરે જ શું એમ હું કઉ ઓનલાઈન ભણાવું કે હજી ઓનલાઈન હાલે છે મને બે થી ત્રણ વ્યક્તિએ એવો પ્રશ્ન કર્યો કે હજુ ઓનલાઈન હાલે છે અરે ભાઈ અમે ઓનલાઈનમાં ભૂક્કા બોલાવીએ છીએ અહીંયા વિદ્યાર્થીઓ યાર કાશ તમને બધાને ઓફલાઈન ભણાવી શકતો હોત કાશ પણ વાંધો નહીં આ ફેરવેલ થઈ ગયા તો આપણે ચોક્કસથી આવજો બેટા જો સુરત આવવાનું થાય ટાઈમ કાઢી અમને અમને મળવા આવજો બહુ ગમશે બહુ જ ગમશે સુરત આવવાનું થાય ને એટલે મળવા આવજો અમે તો બધે કદાચ ન પહોંચી શકીએ પણ જો સુરત આવવાનું થાય તો ટાઈમ કાઢીને અમને જરૂરથી મળવા આવજો એડ્રેસમાં બેટા યુથ વિદ્યાકુલ ગૂગલ મેપમાં નાખી દેજો તમને લોકેશન સુધી પહોંચાડી દેશે ઘણા ટીચર જોયા પણ તમારી વાત જ અલગ છે અરે મિક્સ ફિલિંગ છે ખુશી છે એક તરફ દુખ છે ખુશી એ વાતની છે કે તમારા સુધી હું પહોંચી શક્યો ભાઈ હું અહીંયા ક્લાસમાં સ્કૂલમાં ભણાવતો હોત કોઈ ક્લાસીસમાં ભણાવતો હોત વધીને દર વર્ષે મારી પાસે કેટલાક કેટલાક વિદ્યાર્થી જાત લોકો મને ખુશી એ વાતની છે કે તમારા સુધી હું પોચો આઠમા મેથ બાસઠ હતા થી વિદ્યાકુલમાં કમ્પ્લીટ બંધ કરો બેટા કમેન્ટ બંધ કરો દીકરા પંચોતેર પ્લાવી હતી ટેન્થમાં ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં મેથ્સમાં છોતેર છે બંનેમાં સેમ સર હું મેથ્સમાં ને નહોતું ગમતું મેમ હાલીમાં પણ તમે તમારા જેવા સર મને અરે હાલો હાલો બસ 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 હવે સ્ટાર્ટ કરી દઈએ ક્યાં ગઈ લાવી રહી વેરી વેરી એન્ડ જોરદાર જરૂર કોલ કરી ઓકે બેટા હાવ રોવે પાંચાલ જઈ હાવ જઈ રોવે હાવ જ નું ગમતું વ્યક્તિની જયારે વાત આવે ને તો હાવ જ હોય રોવે એવું કઈ જરૂરી નથી સર જીવનમાં તમારે જેવું બનવું છે તમારી સાથેના ત્રણ મહિનાનો અનુભવ જીવનભર નહીં બોલું અરે રાવલ તનિષા બેટા આવી જજો આપણા મેપમાં યુથ વિદ્યાકુલ જો આવી જશે

આ સાદરૂપ આપશો આપણો ટેક્સ્ટબુક નો બેઠો દાખલો છે કઈ વાંધો નહીં પાર્થ કઈ વાંધો નહીં ટાઈમ વેસ્ટ નથી થયો બેટા ટાઈમ વેસ્ટ નથી થયો અંદરની ફિલિંગ બહાર આવી ગઈ હળવો થઈ ગયો થોડો હળવો થઈ ગયો ચિંતા ન કરવા હા હા પ્રાર્થના ગોસ્વામી ચોક્કસ બેટા ઓફલાઈન નહીં બેટા હું ઓફલાઈન હો જાતો જ નથી મેં મારું વિઝન છે ને બે નાનું નથી રાખ્યું મારું વિઝન બહુ મોટું છે મારે કોઈ એક ક્લાસ બે ક્લાસ એક સ્કૂલ કે બે સ્કૂલ પૂરતું સીમિત નથી રહેવું ના ચાલો હા મો જા બોલી દો ચાલો આ ઘટના ઓહોહ સંભાવના 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 નો દાખલો જોઈને ને અંદરથી હું નીકળે પૂર્વ હું નીકળે અંદરથી હા એમ હા મોજ હા પાંચ લાલ બે પીલા ને ત્રણ સફેદ પાંચ ને બે હાથ ને ત્રણ ધ ટોટલ

આવા વિદ્યાર્થીઓ પછી ક્યારે મળે ચાલો દિવાકર રુદ્ર જય શ્રી રામ આમાં આ બધા જે ધાર્મિક મેન્ટાલિટી વાળા છે એ બધા હા બેટા જય શ્રી રામ હો બેટા એ બધા તમે છે ને ભણવાનું ધ્યાન દો આ બધી વાત ન પડો બે મિનિટ હો બેટા

ઓકે બેટા દીકરા બોસ સર ભૂમિ આવ્યા હતા ને ભાઈ મળી ગયા હાલો દ્વિગત સમીકરણના બીજ શોધો અને એના સ્વરૂપ વિશે ચર્ચા કરવાની છે ટુ ઇન્ટુ થ્રી સિક્સ છ ના એવા ભાગ પાડો જેનો સરવાળો ટુ રૂટ સિક્સ થાય એકચુઅલમાં આપણે ભણી ગયા છીએ રૂટ સિક્સ રૂટ સિક્સ વન રૂટ સિક્સ વન રૂટ સિક્સ એટલે સરવાળો ટુ રૂટ સિક્સ બરાબર ચાલો તો પેલું મોટું પેલા નાનું પછી મધ્યમ પદની નિશાની મોટા પદ લાગે

મારી સિસ્ટર ડાન્સ કરે સોહેલિયા રોશની બેટા રેકોર્ડિંગ હોય તો મોકલજે ને મને દીકરા એનું રેકોર્ડિંગ હોય તો મને મોકલજે ચાલો રૂટ ટુ આ બેયમાંથી રૂટ ટુ કોમન નીકળે છે એક્સ કોમન નીકળે છે તો અહીંયા વધ્યું કોણ

મોકલજે હરેશ ચૌધરી ચાલો તો અહીંયા શું થયું રૂટ ટુ એક્સ માઇનસ રૂટ થ્રી રૂટ ટુ એક્સ માઇનસ રૂટ થ્રી બરાબર ઝીરો તો રૂટ ટુ એક્સ માઇનસ રૂટ થ્રી બરાબર ઝીરો અથવા રૂટ ટુ એક્સ માઇનસ રૂટ થ્રી બરાબર ઝીરો તો એક્સ બરાબર રૂટ થ્રી રેડી હવે બસ આપણે બીજી કોઈ વાતો નહીં કરીએ હવે અહિયાં જુઓ બેયના બીજ કેવા છે સમાન છે બીજ બીજના સ્વરૂપ વિશે સમીકરણના બંને બીજ સમાન છે બસ કઈ નવીન નથી હા ચૌહાણ વિશ્વરાજ હા બેટા ચાલો પટેલ પલ આપણે બધું પછી કરશું દીકરા હવે છ વડે વિભાજ્ય પ્રથમ ચાલીસ એટલે છ પેલા તો સમાંતર શ્રેણી લખી નાખું બાર અઢાર કેટલા ચાલીસ પદ સુધી ચાલીસ સુધી નથી બેટા ચાલીસ ધન પૂર્ણ એટલે ચાલીસ પદ સુધી એ છ ડી બાર માઇનસ છ એટલે ડી આવે છ એન બરાબર ચાલીસ આપણે શોધવાનો છે એસ એન બરાબર ચાલીસ ના છે માઇનસ વન ઇન્ટુ ડી કેટલા છ વીસ કાઉસમાં બાર વત્તા ઓગણ ચાલીસ ગુણ્યા છ ઘણા ભૂલ શું કરે ખબર જો કરે બાર ને ઓગણ પેલા સરવાળો કરે ને પછી ગુણ્યા છ કરે પણ ભાગુ સભા ભાગુ સબા યાદ હોય તો પેલા ગુણાકાર થાય એટલે ઓગણચાલીસ ગુણ્યા છ નવા ચોપન પાંચ છ તેરી અઢાર ને પાંચ ત્રેવીસ બસો ચોત્રીસ પ્લસ બાર બસો છેતાલીસ ગુણ્યા બે એટલે ઝીરો છ દુ બાર ચાર દુ આઠ ને એક નવ બે દુ ચાર ઓગણપચાસ વીસ એસ ઓકે વાંધો નહીં એપમાં એક લેક્ચર લઈશું હો બેટા ચાલો હા વેદ હો ચાલો બસ 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 હવે બસ ભણવાનું દીકરા પાછું મને રોવાનું કોઈ મૂડ નથી હવે હવે કોઈ મારે રોવાની ઈચ્છા જરાય નથી એટલે ભણવામાં ધ્યાન બહુલકીય વર્ગ છે આપણો આ સાત એટલે એલ ચાલીસ એફ વન સાત એફ ઝીરો ત્રણ એફ ટુ છ એચ પંદર Z L F1 F0 F1 minus F0 minus F2 into H. L 40 F1 F1 F0 F0 F2 H કેટલા 40 પંદર ચૌદ માંથી ત્રણ અગિયાર માંથી એટલે પાંચ પંદર ગુણ, અડધો માર્ક કપાઈ જાય જવાબમાં લખવાનું બાવન ગુણ બાવન ગુણ ચાલો એસો ટુ સાંદ્રતાનો મધ્ય ક મધ્ય કિંમત શોધી લ્યો એક્સ આઈ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ઝીરો પોઈન્ટ ઝીરો છ ઝીરો પોઈન્ટ દસ ઝીરો પોઈન્ટ ચૌદ ઝીરો પોઈન્ટ અઢાર ઝીરો પોઈન્ટ બાવીસ આવડે ને આ બેઝિક માટે મોસ્ટ મોસ્ટ દાખલો દાખલો સેવન સ્ટાર છે કરી જ નાખવાનો

માઇનસ વન આવ બે એક જ થાય એમાં ગમે પૂછાય ટૂંકમાં આઈ એમ પી છે કરી જ નાખવાનું હોય સાઠ હતા પણ તમારા કારણે મારે સેકન્ડમાં માં તો વાહ પ્રદ્યુમન વાહ ભાઈ વાહ તેર માર્કનો ધરખમ વધારો હોય 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 સ્ટાન્ડર્ડ માટે ત્રણ માર્કમાં આઈએમપી હોય આ ચાર માર્કમાં આઈએમપી હોય બેઝિક માટે અહીંયા ફરક કાંઈ ન હોય એમાં હાલો હવે એક્સ બાર એ પ્લસ સિગ્મા એ ફાઈ યુ છેદમાં સિગ્મા એ ફાઈ ઇન્ટુ એચ એ કેટલા ધાયરા હતા તો કે આને એ ધાયરા હતા પ્લસ સીગમા એફઆઈ માઇનસ વન સીગમા એફાઈમાં ત્રીસ ચાર ના છેદમાં સો ઝીરો પોઈન્ટ દસ માઇનસ ચાર ના છેદ માં ત્રણ ગુણ્યા હજાર જોય બુદ્ધિ વાપરું થોડીક ત્રણ ગુણ્યા હજાર એટલે ઝીરો પોઈન્ટ દસ ચાર છેદમાં ત્રણ એટલે એક પોઈન્ટ તેત્રીસ છેદમાં એટલે આવું થઈ ગયું ઝીરો પોઈન્ટ દસ માઇનસ ત્રણ મીંડા બે ને ત્રણ એટલે પોઈન્ટ એક બે ને ત્રણ ઝીરો પોઈન્ટ એટલે ઝીરો જો બાદ બાકી કરું છું પોઈન્ટની નીચે જ પોઈન્ટ ઝીરો જાય નવ ઝીરો માં ઝીરો જાય ઝીરો 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 પોઈન્ટ ઝીરો અઠાણું છ એટલે આ સાત છે એ ડિલીટ કરવું એટલે આમાં એક ઉમેરું એટલે આ ત્યાં આને ડિલીટ કરું તો આ કેટલા થઈ જાય નવ્વાણું એટલે ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું પીપ એમ આશ્રય કિંમત નો નિયમ તો ખબર છે ને ઓગણસાહઠ માંથી એસી થયા ઓહ હો હો હોહો વાહ ભાઈ વાહ પેલીમાં એસી થઈ ગયા અરે વાહ સરસ ચાલો આશરે કિંમત મૂકીએ ચાલે પણ એ આ પોઈન્ટમાં રાખવાનો પછી પોઈન્ટ વન નો કરી નાખતા પોઈન્ટ વન નહીં કરી નાખતા મને ખબર હતી જો આગળ કહે કારણ કે એમાં આ પીપીએમ છે ઓલરેડી પોઈન્ટમાં બહુ બધો ડિફરન્સ અસર કરે પોઈન્ટ ઝીરોની અસર કરે એટલે તો આ રેન્જ છે તો તો એ સીધું ન કરના કે ઝીરોથી ઝીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ વન થી ઝીરો પોઈન્ટ ટુ હુકામાં માથાકુટમાં પડે એની અસર વધારે હોય એટલે પછી તમે એમ કરી નાખો થોડો ઓલા ઓલા જેવું થાય એ કે સાહેબ પાંચ ગ્રામ હોનું છે માનો સાત ગ્રામ હોનું છે એ તો સાહેબ દહ ગ્રામ કર નાખે તો નજીકની કિંમત નો થઈ જાય એટલે ત્રણ ગ્રામ અઢાર હજારનો નો ફરક પડે હંજા તમે હું કેવા માંગુ છું એ હા પણ હવે સાત ગ્રામ ટમેટા આવતા હોય ને એના તમે દહ ગ્રામ કરો એમાં જાતો ફરક ન પડે તો હેમજા મારી વાત એ પીપીએમ જ એમાં ઓલરેડી માઇનર ચેન્જ આવતો હોય મોટી અસર થતી હોય તો એમાં તમે પછી પોઈન્ટ વન કરી નાખો ન હાલે ને પછી સેન્સિટિવિટી જોવી પડે ને દાખલાની વસ્તુની ચાલો એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કા પચાસ પૈસા ના સો રૂપિયા એક ના પચાસ રૂપિયા બે ના વીસ રૂપિયા પાંચ ના દસ રૂપિયા પાંચ ના સિક્કા થી નાની કિંમત નો સિક્કો આ નવીન છે હો છે ટેક્સ બુક નો ચાલે ચાલે જોશી ચાલે બરોબર ચાલો નાનો સિક્કો હોય તો પાંચ થી નાનો એટલે વીસ સિત્તેર ને સો એટલે એકસો ને સિત્તેર ના છેદમાં સો અરે સો નહી કા ટોટલ કેટલું થાય સો મેં કીધું કેમ સંભાવના એક કરતા વધી ગઈ હું તો ઘડીક ના નાના સોળ નહીં આવે હર્ષિલ ટોટલ કેટલા છે સિત્તેર એકસો એસી છે ને હા ભાઈ અગિયાર બાર સાયન્સ આપણે આવતા વર્ષથી ચાલુ કરશું એની જે ઓફિશિયલ જાહેરાત છે યુટ્યુબ માં આવશે ચિંતા ન કરો રોહિત વણકર બેટા ટાઈમ નહીં હો બેટા વાત કરી લીધી બહુ પછી હવે પરીક્ષાઓ નજીક છે પછી નિરાતે રાખશું એવું ક્યારેક સ્પેશિયલ સેશન રાખશું બેટા સર નાઇન્થમાં તમારા સાયન્સના વિડીયો ઓહો હો 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 અને વધારે પડતા સ્વાધ્યાયના દાખલાઓ આવશે હા બી ગ્રુપ છે હો હાલો હવે બીજો દાખલો શું કે છે બીજો પચાસ પૈસાથી મોટી કિંમતનો સિક્કો હોય એટલે

ઘણા એમ છે ઉડે કે ઝીરો ઝીરો જાય આઠ આઠ જાય કે ઉડે જ નહીં તો છેદ તો ઉડે જ નહીં કે અરે ભાઈ એટલે આંકડા એમ નો ઉડાડતા હો ભાઈ ઝીરો ઝીરો ગયા આઠ ના છેદમાં અઢાર ચાર ના છેદમાં નવ ત્રીજું બે ની કિંમત નો સિક્કો હોય ચાલો ચોથું પાંચ ની કિંમત નો સિક્કો હોય પાંચ ની કિંમત

એક ત્રણ અથવા ચારનો ગુણિત હોય એકનો ગુણિત હોય એટલે બધાય હાલે એક બે ત્રણ ચાર પાંચ છ તોય હાલે એ એક જ આવે એકનો અથવા ત્રણનો અથવા ચારનો અથવા આવે ને તો એમાં નો વારો લેવાનો હોય બે બીજો ત્રણ અને ચારનો ગુણ અચ્છા એક શું છે ત્રણ અથવા ચારનો ગુણિત હોય તો અચ્છા ત્રણનો ગુણિત હોય તોય ચાલે ચારનો ગુણિત હોય તોય ચાલે લ્યો કહી દઉં શિવમ છે એક્સ્ટ્રા પાસા પર ત્રણ અથવા ચાર નો ગુણિત અને બીજો પ્રશ્ન શું છે ત્રણ અને ચાર નો ગુણિત હવે જો અથવા છે એનો મતલબ ત્રણ નો ગુણિત હોય તોય ચાલે તો આમાં ત્રણ ના ગુણિત કોણ કોણ આવે ત્રણ છ ચાર ના ગુણિત કોણ કોણ આવે ચાર બીજા એક નો ચાર એકા ચાર એટલે આનો જવાબ છે ને પેલાનો જવાબ આવે ત્રણ ના છેદમાં છ એટલે એક ના છેદ માં બે બધા સમજી લો છે ત્રણ અને ચારનો બે નો આવતો એવો કેટલો ત્રણ અને ચાર નો ગુણિત એકેય નહીં ત્રણ અને ચાર નો બે ગુણિત એવો તો સીધો આવે કોણ બાર પૂરું થઈ જાય બે નો ગુણિત હોય તો બાર હોય એ તો બાર આવે તો એ તો આવે નહીં એટલે ઝીરો રેડી ચલો આ સાથે આપણે અહીંયા પૂરું કરીએ છીએ ફરી પાછા મળીશું એક ફેરવેલ સેશન ગોઠવીશું ત્યારે મળીએ ત્યાં સુધી આ સફર આપણી જે વિદ્યાકુલમાં લાઈવ લેક્ચરની હતી કન્ટેન્ટની હતી ભણાવવાની હતી એ વિદ્યાકુલમાં ગણિત વિષયની આપણા વચ્ચેની જે સફર હતી એનો અહીંયા આપણે અંત લાવીએ છીએ પછી હવે મળીશું આપણે યુટ્યુબમાં પણ આ એપ્લિકેશનમાં દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી મારો હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓથી સ્વજન સુધી દિવસો જાય તો આ સાથે આપણે સેશનને અને આપણા લાઈવ જે અત્યાર સુધીનો વિદ્યાકુલનો કન્ટેન્ટ લઈને જતા હતા એને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ જ્યારે પણ જરૂર પડે કંઈ પણ ટેન્શન હોય ડિપ્રેશનમાં હોય ચિંતા થતી હોય ત્યારે તમારો મોટો ભાઈ તમારો ફોન ઉપાડવા માટે હંમેશા તૈયાર હશે કદાચ મિસ કોલ થશે તો સામેથી કોલ આવશે ઓકે તો આ સાથે આપણે ને પૂર્ણ જાહેર કરીએ છીએ અને ફરી વાર ક્યારેક કોઈ એવા મુકામે ક્યારેક તમે અહીં આવો ક્યારેક અમે તમારા ઘરે આવીશું ત્યાં સુધી બબાય ટેક કેર જય હિ જય ભારત ભારત માતા કી જય વંદે માત્ર જય ગણિત